જિલ્લાના કે હાલના મુખ્ય સમાચાર પર બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું અને મેઘરાજાનું આગમન થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ દર વખતની જેમ વીજળી ગુલ થઈ ગઈ હતી અને સમગ્ર ધાનેરા શહેરમાં અંધાર પડ છવાયો હતો ધાનેરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તો બીજી તરફ ગતરાત્રી મોડી રાત્રે વરસાદ ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું મેઘરાજાનું આગમન થતાં ધાનેરાના જાહેર રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો બીજી તરફ વીજળી ગુલ થઈ જતાં સમગ્ર શહેરમાં અંધારપટ છવાયો હતો અને મોડે સુધી વીજળી ન આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ લોકોએ જણાવ્યું હતું કે ધાનેરા વિદ્યુત બોર્ડના કર્મચારીઓ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોલવા બેસે છે કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને સામાન્ય વરસાદ કે પવન આવે તો વીજળી ગુલ થઈ જાય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે વીજળી ગુલ થઈ જતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો અને મોડે સુધી વીજળી ન આવતા વીજ કર્મચારીઓ પણ દોડતા થયા હતા અને વીજ પ્રવાહ ચાલુ કરવાના કામમાં લાગ્યા હતા જો આ જ કામ પહેલેથી કરવામાં આવ્યો હોત તો આવી રીતે દોડવાનો વારો ન આવ્યો હતો સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી આસિયા જતા રોડ પર એક બિલ્ડર દ્વારા ગેરકાયદેસર પૂરણ કરી દેતા વાહન વ્યવહાર અટવાયો છે ધાનેરાના નીતિન પટેલ દ્વારા ધાનેરામાં કેટલીક જગ્યા પર શોપિંગો અને સોસાયટીઓ બનાવવામાં આવી છે ત્યારે ધાનેરાથી આસિયા જતા રોડ પર સોસાયટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેથી જાહેર રસ્તા પર 5 ફૂટ જેટલું પૂર્ણ કરી દેવાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગત રાત્રે ધાનેરામાં વરસાદના પગલે આ જગ્યા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જતાં લોકોને તેમજ વાહનોને પસાર થવું ભારે મુશ્કેલ બની ગયું છે શાળાએ જતા બાળકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને જો કોઈ ઇમરજન્સી મેડિકલ હોય તો તે પણ ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે ત્યારે આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોએ કેમેરામેન સામે રોષ ઠાળવતા જણાવ્યું હતું કે તંત્ર આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરે નીતિન પટેલે ધાનેરામાં આવા કેટલાય શોપિંગ અને સોસાયટીઓ બનાવી દીધી છે જે જે લોકોએ શોપિંગમાંથી દુકાનો ખરીદી તે લોકો પણ આજે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જો વાત કરવામાં આવે ધાનેરામાં બનાવેલ મધુસૂદન માર્કેટની તો ધાનેરા મધુસૂદન માર્કેટમાં પણ પૂરતી સુવિધા નથી ખુલ્લા છે જેને લઈને વારંવાર શોર્ટ સર્કિટ થાય છે અને આગ લાગે છે તો બીજી તરફ નથી તો ચાલ અને સુવિધા નથી વાહન પાર્કિંગની સુવિધા નથી કે નથી ફાયર સેફ્ટીની સુવિધા કોઈપણ સુવિધાઓ વગર શોપિંગ ઊભો કરીને લોકોને ઊંચા ભાવે દુકાનો બંધ કરાવી દે છે જેથી લોકો આજે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ બાબતે લોકો બિલ્ડરને રજૂઆત કરવા છતાં તે ઉડાવ જવાબ આપતા જણાવે છે કે મેં તો શોપિંગ વેચી દીધું છે મારે કોઈ લેવા દેવા નથી ધાનેરાના એક જાગૃત નાગરિકે આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી છતાં પણ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી લોકો પણ કહી રહ્યા છે કે આવો તો આ બિલ્ડરમાં શું છે કે તંત્ર પણ તેની સામે કાર્યવાહી કરતા ડરે છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે હવે તંત્ર કાર્યવાહી કરે છે કે પછી હજુ પણ તંત્રની સામે કાર્યવાહી કરવાથી ડરે છે તે તો સમય જ બતાવશે સોસાયટી બનતી હતી એના અંદર જે જાહેર ડામર રોડ ઉપર 5 ફૂટ જાહેરમાં પૂરણ કરી નથી હોય સાબુ રોમસણ ભાદરા ખેરોલા આવવાવાળાને અવરનવર કોઈ તકલીફ પડે અને પોણી રાતે વરસાદ પડ્યો એના કારણે મોડસને અવરનવર બહુ તકલીફ અને એમને કીધું જાહેરમાં અમે કીધું કે આ તમે આ હટાવી લો તો કે અમે અમારી રીતે કરીશું એટલે એમને બહુ તકલીફ પડે કોઈ બીમાર માણસ હોય કોઈ આ રીતે હાલ મુસાફરો જવા માટે અવારનવાર કેટલી ગાડી બગડી બધી બગડે એના કારણે અમે વાત કરી ચલો કે મીડિયાવાળાને બોલાવીને આ વાત કરો એમને બહુ સોરી આવશે અહીંયા અમારે આસિયાથી ધાનેરા જવા માટે રસ્તામાં મધુસૂદન માર્ગ રેસિડેન્સી બનાવેલી છે ગેરકાયદેસર રસ્તા ઉપર પૂરણ કરી અને અવર જવર કરવાવાળા વાહનોને અને બધા તકલીફ માણસોને પૂરેપૂરી તકલીફ છે કોઈ પણ સ્કૂલના છોકરાઓને બી પૂરેપૂરી તકલીફ છે સ્કૂલ ટાઈમસર જવાતું નથી અને આખે આખું બધકામ કરી મૂકેલું છે અહીંયા અને બાજુમાં બધું પૂરણ કરી ગેરકાયદેસર અને આખું પાણી અહીંયા તમે જોઈ શકો છો આખું પાણી ભરાઈ ગયેલું છે તો હવે અમારે અહીંયા પાણીમાં કઈ રીતે ઉતરશો તો આ માટે નગરપાલિકા કંઈક આના નિરાકરણ કરે આપનું નામ ખોડાભાઈ સૌદાભાઈ રબારી આસિયા સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા મોરબીમાં આષાઢી બીજા દિવસે ભરવાડ અને રબારી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીમાં આજે અષાઢી બીજના દિવસે ભરવાડ રબારી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરેલ, જેમાં 108 યુગલે માથે પિત્તળના બેડાએ શોભાયાત્રામાં જોડાયા હતા, જે આ વર્ષનું આકર્ષણ રહ્યું હતું. આ બાબતે વાત કરીએ તો દર વર્ષે અષાઢી બીજે મચ્છુ માતાજીની શોભાયાત્રાનું આયોજન કરે છે, તેમજ આ વર્ષે પણ મહેન્દ્રપુરામાં મચ્છુ માતાજીના મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં મંદિરના મહંત ગાંડુ ભગત સહિતના સંતો અને મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને રાસ ગરબા હોળાની રમઝટ બોલાવી હતી. આ શોભાયાત્રાને વધાવવા શિવસેનાના આગેવાન દિગુભા, કમલેશભાઈ, દીપકભાઈ વગેરે મહંતનું પુષ્પ અને હાર સાથે સ્વાગત કરાયું હતું, જ્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ ગુલામભાઈ કટિયા, હુસેનભાઈ ભટ્ટી વગેરેએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને મીઠા શરબતના સ્ટોલ કરીને લોકોને ઠંડા શરબત પણ પીવડાયા હતા. આ શોભાયાત્રામાં 108 બેડા સાથે યુગલો જોડાયા હતા અને 108 બેડાના દૂધથી મચ્છુ માતાજીની પ્રતિમાને દૂધ અભિષેક કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જરૂર, અષાઢી બીજનો પર્વ એ અમારા ભરવાડ જ્ઞાતિ માટે બહુ જ મહત્વનો છે. અમારા પંચના દેવી શ્રી મચ્છુમાં, જેના સ્થાપન દરેક ગામોગામ ભરવાડ જ્ઞાતિનો જ્યાં વસવાટ છે અહીંયા હોય જ છે. મુખ્ય આરાધ્ય દેવ હોવાથી, મુખ્ય આરાધ્ય સ્થાન મોરબી હોવાથી, ઉત્પત્તિ સ્થાન મોરબી હોવાથી, એનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ મોરબી માટે ખૂબ જ મહત્ત્વનો ઉત્સવ છે. મત્સ્યેન્દ્ર તન્યા દેવી મચ્છુ તટ નિવાસિની યા દેવી સર્વભૂતેષુ સરિતા રૂપેણ સંસ્થિતા મા મચ્છુએ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ. આ વર્ષોથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને છેલ્લા 15 વર્ષથી તો આ ટેકનિકલ યુગ, આધુનિક યુગ, આ મીડિયા પ્રચાર ને બધું થતા મોટા પાયે ઉજવાય છે અને ડીજેના સાઉન્ડના સથવારે શ્રી મચ્છુ માતાજીની જગ્યા મહેન્દ્રપરા શેરી નંબર 17 ખાતેથી શોભાયાત્રા નીકળે છે અને વાજતા ગાજતા રાજમાર્ગો ઉપર, શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરતા ફરતા નાચતા હુડો રાસ લેતા ઉત્સાહથી આ ઉમંગભેર ઉજવે છે સમાજ અને દરબારગઢે બપોરે સંપન્ન થાય છે આ કાર્યક્રમ અને ત્યારે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે 24 કલાક. રાત્રે ભજન ભાવ લોક ડાયરો 24 કલાક આ પ્રસંગ ઉમંગભેર ભરવાડ અને રબારી સમાજ ઉજવે છે. શ્રીકાંત પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ મોરબી. ફેસાણ તાલુકાના પરબધામ પરબવાવડી ખાતે અષાઢી બીજ નિમિત્તે 2 દિવસનો મહામેળો યોજાયો હતો. ત્યારે અષાઢી બીજના દિવસે અહીં રાત્રાળુઓનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. 2 દિવસ પહેલાથી જ અહીં અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયેલ છે. બીજના દિવસે અહીં લાખો લોકો એક જ વંગતમાં બેસીને પ્રસાદી લીધી હતી. અહીં વિશાળ સમિયાળો પણ બાંધવામાં આવેલો છે. પરબધામ જગ્યા વિશે જાણવું જરૂરી છે. આ જગ્યાની સ્થાપના સંત દેવીદાસે કરી હતી. ઈસવીસન 1725માં રબારી જ્ઞાતિમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ જીવા ભગત અને માતાનું નામ સાજણબાઈ હતું. દેવા રબારી મુજિયાસર ગામના હતા. તેમના ગુરુ લોહ લંગરીના આદેશથી તેમણે આ વાવડી ગામ પાસે આ જગ્યા સ્થાપી હતી, જે 300 વર્ષ ઉપરાંત જૂની છે, જે રામ ભારતી નામના સંતને પણ તેમણે ગુરુ બનાવ્યા હતા. પરબધામની જાણીતી આ જગ્યાની નોંધપાત્ર વિશેષતા એ હતી કે તે સમયે તેઓ અહીં રક્તપિત્તના રોગની સારવાર કરતા હતા. તેમના લોસી પરુના ઘાસ આફ કરી વનસ્પતિ લગાડતા તેઓને માટે ખંભે કાવડ રાખીને આસપાસના વિસ્તારોમાં પગે ચાલીને રોટલા એકત્ર કરીને તેમને જમાડતા. આમ આ જગ્યા રક્તપિત્ત રોગીઓની દેશમાં સૌ પ્રથમ શ્રેણી તોરિયમ સમી હતી, કારણ કે 300 વર્ષ પૂર્વે આવા રોગીઓની કોઈ સેવા કરતું નહીં, કારણ કે આ રોગ ચેપી ગણાતો. ઘરમાં કોઈને રક્તપિત્ત થયું હોય તો તેમને પશુની ગમાણમાં રાખતા. રોગ જો વધી જાય તો દરિયામાં આવી વ્યક્તિને જીવતા સમાધિ આપી દેતા. આવા સમયમાં સંત દેવીદાસે અહીં માનવ સેવાની ધૂણી પ્રગટાવી હતી. તેમના કામમાં અમરબાઈ નામના મહિલા સેવા આપતા જો તેમના શિષ્ય હતા. 20 વર્ષની વયે તેઓ અહીં આવ્યા હતા. અમરબાઈ કે જે અમરમાં તરીકે જાણીતા થયા, તેઓ આહીર જ્ઞાતિના હતા અને વિસાવદર તાલુકાના શોભાવડલા ગામે રહેતા હતા. તેમના લગ્ન બાદ સાસુ અને પતિ સાથે સાસરે જતા હતા ત્યારે પરબની જગ્યામાં તેમણે દેવીદાસ બાપુને રક્તપિત્તના રોગોની સારવાર કરતા જોયા અને તેમનું મન સંસારમાંથી ઉઠી ગયું. સાસરે જવાને બદલે તેઓ પરબની જગ્યામાં સંસાર ત્યજીને રહી ગયા. આમ પરબની જગ્યામાં સેવા અને સમર્પણનો ઇતિહાસ સમાયો છે. આજે તો દેશમાંથી રક્તપિત્ત નાબૂદ થયો કહેવાય છે, પણ તે સમયે કપરો કાળ કહેવાતો. રક્તપિત્તના રોગીઓનું જીવનભર સારવાર કરનારા દેવીદાસ બાપુને આ રોગની અસર થઈ
કોઈની પાસેથી પોતાની સારવાર કરાવી ન પડે એટલે તેમણે અમરમાં સાથે 1800ની સાલમાં અષાઢી બીજના રોજ જીવતા સમાધિ ધારણ કરી. તે અગાઉ ઈશ્વરે સદેહે દેવીદાસ બાપુને દર્શન દીધા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવીદાસ બાપુએ તેટલું માંગ્યું કે પરબની જગ્યાના દર્શન માત્રથી કુષ્ઠરોગી માનસિક શારીરિક અને સામાજિક વેદનાથી પીડાતા જીવાત્માના દુઃખ ભાંગી જાય. તેમની સ્મૃતિમાં પ્રતિવર્ષ ત્યારથી જ અષાઢી બીજનો મહામેળો ભરાય છે. આ જગ્યા સેવાદાસ બાપુના સ્વધામ ગયા બાદ હાલ કરશનદાસ બાપુએ પરબધામની સેવાની જ્યોત જલાવી રાખી છે. અહીં પરબધામમાં સંત દેવીદાસ ઉપરાંત દાદા મેકરણ તથા સાદુળ પીરનો ઢોલિયો, પરબકુંડ કર્મણ પીર અને દાનેવ પીરની સમાધિ, સંત કવિદાસી જીવણ સાહેબની સ્મૃતિ કૂવો દર્શનીય છે. અહીં દેવીદાસ બાપુ અમરમાં જસા પીર, વરદાન પીર, સાદુલ પીર, કર્મણ પીર, અમરીમાં દાનેવ પીર તેમજ સાંઈ સેલાણી બાપુનું સમાધિ સ્થાન પણ આવેલ છે. અત્યારે અહીં પરબધામની જગ્યા આધુનિક સુખ સુવિધા ધરાવતી થઈ ગઈ છે, પણ તેમના પાયામાં સેવા, ત્યાગ અને સમર્પણની કથા સમાયેલી છે. આજે પણ અહીં સંત દેવીદાસ, અમર દેવીદાસનો નાદ ગુંજે છે, તેમજ અષાઢી બીજના દિવસે લાખો લોકો મહામેળામાં ઉમટી પડે છે અને દર્શનનો લાભ લે છે. મારું નામ ગ્યાડાભૂમિ છું, હું સુરતથી આવું છું અને અમે દર વર્ષેથી જેટલું બને એટલો પ્રયત્ન કરીએ છીએ અમારાથી વધારે લોકોને લાવવાની. અમે પહેલે સૌ પ્રથમ આવ્યા હતા ત્યારે અમારી સાથે એક બસ હતી, પછી ધીમે ધીમે કરતાં અમારી સાથે 2-3-4 એવી રીતના ઘણા લોકોનું આયોજિત થઈ ગયું અને અમારું બહુ મોટું ગ્રુપ સારું બની ગયું. અને જેમ બને એમ અમે પરબ લાવવા માટે ઘણા લોકોને આગ્રહ કરીએ છીએ અને લોકોને લાભ લેવા માટેનો ભાઈ પ્રયત્ન કરીએ છીએ અને બધા આવે છે અને બધાને લાભ મળે છે સારો અને આનંદથી આનંદદાયક રહે છે. અને કાલે અષાઢી બીજના નિમિત્તે બહુ જ સારો મેળો ઉત્સવ હોય છે અને ત્યાં બધાને જ બહુ જ આનંદ મળે છે અને બધા જ ખુશીથી હળીમળીને રહે છે અને બધા સેવા કરે છે. અને જેમ બને એમ અમારેથી અત્યારે ઘણા 1,00,000થી ઘણા માણસો સુરતથી આવે છે અને હંમેશા આવવા માટે પ્રયત્ન કરવા માટે. તમે દર વર્ષે આવો છો, તમને કેવું લાગે છે આ સેવા આપીને કેવું લાગે છે? અમને બહુ જ આનંદ મળે છે અને અમે બહુ જ ખુશ થઈએ છીએ અને બધા હળીમળીને રહીએ છીએ. આશીર્વાદ મેળવવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે, સાથે સાથે મેળાથી લઈને અનેક આયોજનો આ પરબધામની જગ્યા ઉપર કરવામાં આવે છે. એવી આ પવિત્ર જગ્યા ઉપર આજે અષાઢી બીજના દર્શન કરી અને ધન્ય થયું છું. સાથે સાથે સમગ્ર દેશની અંદર આજે અષાઢી બીજની આજે ઉજવણી થઈ રહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશની અંદર નીકળી છે અને આપણી સંસ્કૃતિ અને પરંપરા કાયમી માટે જળવાઈ રહે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સારી રીતે સારા વાતાવરણની અંદર આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પણ આયોજન થયું છે. અને અષાઢી બીજ નિમિત્તે આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થતું હોય છે, સમગ્ર રાજ્યની અંદર પણ એક સારો એવો વરસાદ પણ થઈ રહ્યો છે, એટલે ખૂબ જ રાજ્ય માટે આનંદની વાત છે. અને આ તહેવાર આપણો અને આપણી સંસ્કૃતિ કાયમી ઉજાગરીએ અને આવા સંતોના કાયમી માટે આશીર્વાદ પ્રાપ્ત થાય એવી આજે પરબધામ ખાતે આવી અને આજે મેં આજે તમે પરબધામ ખાતે આવ્યા છો તો શું સેવા કરવા માટે આવ્યા છો? આજે અમે પરબધામ ખાતે આવ્યા છીએ તો અમારે રસોડા વિભાગની સેવા છે, કાઉન્ટર વિભાગ છે. અને આજે અમે લગભગ 18-19 વર્ષથી આવીએ છીએ, અમે સુરતથી આવીએ છીએ અને અહીંયા ઓછામાં ઓછા 10-15 લાખ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે, એ લોકોને અમે જમાડવાનું કામ કરીએ છીએ. અને અમે સ્વયંસેવકો સુરતથી લગભગ 150-200 વ્યક્તિ આવીએ છીએ. કાલે અષાઢી બીજ છે, અમે 20-25 વર્ષ અહીંયા આવીએ છીએ સેવાનો લાભ લેવા અને આનંદનો મેળો લેવા, મેળાનો આનંદ લેવા. અને અમે 50 જણાનું ગ્રુપ છે અને અહીંયા સેવા કરીએ છીએ અને આનંદ મેળવીએ છીએ. શું નામ તમારું? મારું નામ છે ધર્મેશ ડોબરિયા. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. લીમખેડા નગરમાં ભગવાન જગન્નાથની બીજી ભવ્યયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભક્તજનોને આશીર્વાદ આપવા નગર ચર્ચાએ નીકળ્યા હતા. રથયાત્રામાં વિવિધ વેશભૂષા, આદિવાસી નૃત્ય અને વિવિધ કરતબ બતાવતી મંડળીઓએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. લીમખેડા નગરમાં બીજી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન જગન્નાથની મંદિરે રથમાં સવાર થઈને સમગ્ર લીમખેડાના નગરજનોને દર્શન આપ્યા હતા. નગરજનોએ જગતના નાથના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી. મયુર રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ,
દાહોદ. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામ ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામ ખાતે અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ ભાગ લીધો હતો. તમામ જ્ઞાતિજનો શોભાયાત્રામાં જોડાયા હતા, તેમજ ડીજે સાથે નાચતે વાજતે જય રામદેવજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રા જેમાં શહેરની મુખ્ય બજારોમાં ફરી રામદેવજી મહારાજના મંદિરે પહોંચી ધજા ચડાવી હતી. શીશ નમાવી ધન્યતા અનુભવ્યાનો અહેસાસ માણ્યો હતો. તમામ સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ધંધા રોજગાર બંધ રાખીને અષાઢી બીજનો મહોત્સવ ઉજવી રહ્યા છે. ભંડુરી ગામના તમામ સમાજના જ્ઞાતિજનો અષાઢી બીજના દિવસે સમૂહ ભોજન સાથે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ભાવભેર ઉજવણી કરી હતી. વાઢિયા મિતુલ કુમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. ઈડરમાં 21મી રથયાત્રા વરસાદી માહોલ સાથે નીકળી હતી, ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ઈડર શહેરમાં ભગવાન જગન્નાથની 21મી રથયાત્રાની શરૂઆત ઘાટી વિસ્તારમાં આવેલા મોટા રામ દ્વારા કરવામાં આવી હતી. ત્યાંથી વહેલી સવારેથી જ ભક્તોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈડર નગર ઉત્સાહ સમિતિ દ્વારા આ ભગવાન જગન્નાથની રથયાત્રાની સુંદર તૈયારી કરાઈ હતી. આ પ્રસંગે મામલતદાર કોદરવીર ધારાસભ્ય હિતુ કનોડિયા સહિત મોટી સંખ્યામાં સંતો પણ હાજર રહ્યા હતા. સવારે 10:30 કલાકે ભગવાન જગન્નાથની શોભાયાત્રા મોટા રામદેવરાથી નીકળી સિવિલ ચોક વિસ્તાર થઈ ઈડર ટાવર પાસે પહોંચી હતી. ત્યારે રાજસ્થાનના અખાડાના ખેલૈયા બાજો ને પોતાની આવડત કરામત તલવાર ગદા ભાલા સાથે બતાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા પણ પોતાની આવડત કરામતને રોકી શક્યા ન હતા અને તલવાર સાથે પોતાની કલા કરામત ભક્તોને બતાવી હતી. ત્યારબાદ શોભાયાત્રા રેલવે સ્ટેશન પહોંચી હતી, ત્યાં ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો, તેમજ મોસારો કરાયો હતો. જુદારામ મંદિરે મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ ભક્તોના હર્ષોલ્લાસ સાથે રથયાત્રા આગળ વધી હતી અને સમગ્ર નગરમાં ફરી નિજ મંદિર પરત ફરી હતી. ઈડર નગર સમિતિના યુવાનોએ ભવ્ય રથયાત્રાને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી. આ વર્ષે રથયાત્રાની અંદર વરસાદી માહોલ હોવાથી ખેલૈયાઓને પોતાની કલા દર્શાવવાની ખૂબ જ મજા પડી હતી. ઈડર નગરની અંદર ભગવાન જગન્નાથની રાત્રા સંપૂર્ણ શાંતિપૂર્વક પૂર્ણ થતાં પોલીસ કાફલાએ નિરાંત અનુભવી હતી. સમગ્ર રથયાત્રા દરમિયાન પોલીસ મિત્રો પણ રથયાત્રાની સાથે ખડે પગે રહી રથયાત્રાને શાંતિપૂર્વક પૂર્ણ થઈ ત્યાં સુધી પોતાની ફરજ બજાવી હતી. રાકેશ નાયક સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ઈડર. સુરત જિલ્લા એસીબી અને એસઓજીએ કામરેજના માંકડા ગામ ખાતેથી બ્રાન્ડ કંપનીના પેકિંગ ડુપ્લિકેટ ઓઇલ ભરી દેવાનું નેટવર્ક ઝડપ્યું છે. 2.75 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી હતી. વાહન અને કારમાં વપરાતા ઓઇલ અંગે હવે ચેતવણી આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સુરત જિલ્લા એલસીબી અને એસઓજીનો અવાજ એક બતાવતી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ઘટના એ હતી કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકડા ગામે આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીના પ્લોટ નંબર 223માં કેસ્ટ્રોલ કંપનીના પેકિંગમાં ડુપ્લિકેટ ઓઇલ ભરીને પ્લાસ્ટિકના ડબ્બામાં મશીનરી મારફત ભરી પેકિંગ કરતા હતા અને ત્યાં સુરત ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમને બાતમી મળતા અને સ્થળ પરથી ડુપ્લિકેટ પેકિંગમાં સીલ કરતા દીપક ભુવા નામના ઇસમની ધરપકડ કરી લેવાઈ હતી. હલકી કક્ષાનું મટીરિયલ વાપરી તેમાં અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરતા હતા અને બજારમાં કેસ્ટ્રોલ બ્રાન્ડનું ઓઇલ હોવાનું જણાવીને વેચાણ કરતા હતા અને આ જ રીતે સુરત જિલ્લા અને શહેરમાં વેચાણ કરતા હોવાની પણ કબૂલાત કરી હતી. કમ્પ્રેશર મશીન સહિત 2.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંકડા ગામે ચાલતા કારોબારમાં એક આરોપીની ધરપકડ કરતા પોલીસ મોડ સુધી પહોંચી હતી. અમે આખું નેટવર્ક સુરતના પાસુદ્રાના નવકાર સોસાયટીમાં રહેતા જીગા દુલા મવાણી અને નિતેશ માવાણી બંને ભાઈઓ ચલાવતા હોવાનું બહાર આવ્યું, જેથી પોલીસે તેઓને પણ ભાગેડું જાહેર કરીને આ ડુપ્લિકેટ ઓઇલ કેટલા સમયથી અને ક્યાં ક્યાં વેચાણ કર્યું છે તે તમામ વિગતો મેળવવા વધુ તપાસ શરૂ કરાઈ છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ ની હદમાં કામરેજ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ માંકડા ગામે ગત રાતના રોજ બોગસ કેસ્ટ્રોલ કંપનીના ડુપ્લિકેટ ઓઇલ ભરીને વેચાણ કરતા હોવાની બાતમીના આધારે એસઓજી તથા એલસીબીની ટીમના માણસોએ તથા અધિકારીશ્રીઓએ કુલ 2,75,948નો મુદ્દામાલ કબજે કરેલ છે, જેમાં જુદા જુદા પ્લાસ્ટિકના ડબ્બા, ઓઇલ ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનું મશીન તેમજ
એર કમ્પ્રેસરથી બૂચ મારવાની મશીન તેમજ અન્ય વસ્તુઓ મળેલ છે. કેસ્ટ્રોલ કંપનીના પ્રિન્ટિંગ કરવાની ડાઈ પણ મળેલ છે. હાલ આ કામે દીપકભાઈ કરમસિંહભાઈ ભુવાનાઓ જે આ બોગસ ઓઇલ બનાવતી કંપનીમાં કામ કરતા હતા તેઓ પકડાઈ ગયેલ છે. આ બોગસ ઓઇલ બનાવી વેચનારના મુખ્ય સૂત્રધાર જુગાભાઈ દુલાભાઈ માવાણી તથા નિતેશભાઈ દુલાભાઈ માવાણીનો હાલ ફરાર છે. તેમજ આ કેસ્ટ્રોલ બ્રાન્ડનો ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો નું વેચાણ છેલ્લા 6 માસથી ચાલતું હતું અને આજરોજ આ રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ છે. હાલ આગળની તપાસ ચાલુ છે. આ જે હલકી કક્ષાનું ઓઇલ ગામમાંથી જુદી જુદી જગ્યાએથી લઈ તેઓને જુદા જુદા કેમિકલ યુઝ કરી અને એને ઓરિજિનલ જેવું બનાવી એને મળતું પડતું બનાવી તેમજ એની ઉપર કેસ્ટ્રોલના ડબ્બા જેવા ડબ્બા પેક કરી પ્રિન્ટિંગ કરી અને વેચતા હતા. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સુરત. ત્રણ મિત્રોએ પોતાના વહાણસવાળા મિત્રની યાદમાં જામ ખંભાળિયામાં ઘરે ઘરે વૃક્ષારોપણ કરીને મિત્રની યાદમાં ઉમદા કાર્ય કર્યું. જીવતા મિત્રતા નિભાવવી એ બહુ મોટી વાત નથી, પરંતુ મરણ પર્યંત મિત્રતા નિભાવવી તે અઘરું છે. જાહેર જીવનમાં લોકો મિત્રતાનો અર્થ વિસરતા જાય છે, ત્યારે જામ ખંભાળિયાના દેશવૂર ધમાર રાહુલ ગોરિયા અને નિર્મળસિંહ ચુડાસમા આ ત્રણેય મિત્રોએ પોતાના વહાલ સોયા મિત્ર સ્વરાજુભાઈ રામચંદ્રભાઈ ગોહિલની યાદમાં જામ ખંભાળિયામાં ઘરે ઘરે વૃક્ષારોપણ કરીને મિત્રની યાદમાં ઉમદા કાર્ય કર્યું. લોક સાહિત્યમાં મિત્રતાના અનેક દુહા અને વર્ણન છે, પરંતુ હાલના સમયમાં જો તેને કોઈ ખરા અર્થમાં સાબિત કરી હોય તો આ ત્રણેય મિત્રો છે, જેણે સમગ્ર જામ ખંભાળિયાને ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા તેમના કાર્યની સમગ્ર જામ ખંભાળિયામાં ચોમેર ચર્ચાનો વિષય બની ગયો હતો. ધમા દેશવૂર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દ્વારકા. ભગવાન જગન્નાથની રથયાત્રાની પહેલી વાર રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં નીકળી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાની પહેલી વાર રાજકોટ જિલ્લાના શાપર વેરાવળથી આગમન. ઓરિસ્સાથી શાપર વેરાવળમાં મજૂરી કામ માટે આવેલા રંજનભાઈ રાય તેમજ મનોજભાઈ ગિરિદાનાભાઈ તેમજ સમીરભાઈ તથા ગોપાલભાઈ વિનુભાઈ અશોકભાઈ સંજયભાઈ સુરેન્દ્રભાઈ તથા ગોપીભાઈએ વિચાર કર્યો કે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા હોય તો કાં તો અમદાવાદ જવું પડે અને કાં તો ઓરિસ્સા. તેથી આ તમામ લોકોએ વિચાર કર્યો કે આપણે હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોને બોલાવી મીટિંગ કરી શાપર વેરાવળમાં જ રથયાત્રાનું આયોજન કરીએ અને એ આયોજન પ્રમાણે હિન્દુ મુસ્લિમની એકતાથી ભગવાન જગન્નાથની શોભાયાત્રા રાજકોટ જિલ્લાના શાપર વેરાવળની વેરાવળમાં નીકળી હતી અને યાત્રામાં પ્રસાદ રૂપે શરબત દૂધ કોલ્ડ્રિંક તેમજ ગુંદી ગાંઠિયા રાખ્યા હતા અને આજે આયોજન કરવામાં આવ્યું હતું તેને સારો તેવો પ્રતિસાદ મળ્યો હતો. તે ખૂબ જ ખુશીના સમાચાર કહેવાય. મેરા નામ દિના કૃષ્ણ ગિરી, મેં ઉડીસા ગામ. હમકો કભી જગન્નાથ કે દર્શન કરના ચાહતે થે તો હમ લોગ અમદાવાદ જાતે થે, નહીં તો જગન્નાથ પુરી જાતે થે. ઓર હમ લોગ યહાં પે ધંધા કરતે 20 સાલ હો ગયા, તો હમ લોગ કો જાને આને મેં બહુ દિક્કત રહેતા હૈ ધંધા છોડ કે. ઇસકે લિયે હમને સોચા યહાં પે હમ જગન્નાથ પુરી કે રથયાત્રા કરેંગે, વહાં જૈસા હોતા યહાં પે વહી કરેંગે હમ. ઓર ઇસમે સબ લોગ મિલ કે હમ લોગ રથયાત્રા બનાયા હૈ, રથ ભી બનાયા હૈ. और इसका जो तीन मूर्ति आता है भगवान तीनों आते हैं, वो हमने उड़ीसा से बनवाया है, क्योंकि हमको पता नहीं चला यहाँ पे कौन आदमी बनाते हैं और कहाँ पे बनाता है. इसके लिए हमने उड़ीसा से बना के हम उसको लेके आए और आज उसका रथयात्रा निकलने वाला है. 3 बजे हमने रथयात्रा शुरू करेंगे. आयोजन किया है रथयात्रा का आयोजन किया है, हाँ रथयात्रा किया है. इसमें हम लोग को इसमें बहुत खुशी है और सब लोग मिला हुआ है और सब लोग भी बहुत खुश है. जो ये सबको मिलजुल के और आगे बढ़ाएंगे, ये हमारा सब लोग का इच्छा है. नमस्कार, मेरा नाम दीना कृष्ण गिरी, मैं उड़ीसा का हूँ. हमको कभी देखना जगन्नाथपुरी का बारे में, हमको अहमदाबाद जाना रहता था और जगन्नाथपुरी उड़ीसा में जाना रहता था और हम लोग यहाँ पे 20 साल हो गया धंधा कर रहे हैं और हमको ऐसा इच्छा हुआ जब उतना दूर जाने में हमको समय कभी मिलता है कभी नहीं मिलता है, उसके लिए हमने सोचा था ये शापर इलाका में हमने जगन्नाथपुरी का रथयात्रा चालू करेंगे और इसमें हम सब लोग मिल के ये रथ बनाया है
और इसके जो मूर्ति तीन मूर्ति आता है जगन्नाथ सुभद्रा और बलभद्र, ये तीनों को हमने यहाँ बना नहीं पाया, कुछ हमको इतना पता नहीं चला कौन सा एरिया में बनाते हैं कौन बनाता है। इसके लिए हमने इसको उड़ीसा से बनवा के लेके आया और आज उसका रथ यात्रा है और इसमें सब लोग इन्वॉल्व भी है और सब लोग जुड़ा हुआ है। मैं विनती करता हूँ और काफ़ी लोग इसमें जुड़ जाए तो हमारा जो ये रथ है और भी बढ़िया होगा और सबको आनंद मिलेगा। बस नमस्कार, मैं मनोज गिरी हूँ, मैं उड़ीसा से आया हूँ और यहाँ काफ़ी साल हो गया धंधा करते हैं। हम लोग सब मिल के ये रथ यात्रा का आयोजन जो है रथ यात्रा बनाए हैं और इसमें जो है सब आदमी सहयोग है और इसमें आज जो है सब मिल के जो है ये रथ यात्रा को बनाएंगे। कैमरामैन अल्ताफ भट्टी साथे जावेद गुर्जर, एनएस गुजरात न्यूज, वेरावड। तो हाल ना बुलेटिन में बस आटलू, जो माहिती ने समाचार माटे जुदा रहो एनएस गुजरात न्यूज। नमस्कार।